આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તે વિશે વાત કરીશું. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુર અંગે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટે કંપની રાજ અંગે જે અહેવાલ દર્શાવ્યો હતો તે હવે પડઘા સંભળાઈ રહ્યા છે. ગાંધીનગરમાં અંબુજા સિમેન્ટ અંગે ઓપરેશન અસુરના પડઘા ગાંધીનગરમાં પડ્યા. અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. જીપીસીબીએ રિપોર્ટ સોંપ્યો હશે તો પગલાં લેવાશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. અદાણીની અંબુજા સિમેન્ટ સામે પગલાં લેવાની મંત્રીજીએ ખાતરી આપી છે. અને મંત્રી ઋષિકેશ પટેલ, તમે ખાતરી આપો છો તો જનતાને પણ ભરોસો છે. તમે તો સિનિયર મોસ્ટ મંત્રી છો, તમારા શબ્દો પર જનતાને વિશ્વાસ છે. જો કે દોઢ દોઢ મહિનો વીત્યો છતાં પગલાં કેમ ન લેવાયા તે એક મોટો સવાલ છે. ગુજરાત ફર્સ્ટે જનતાનો હલ્લાબોલ દેખાડ્યો ત્યારે જ કેમ નોંધ લેવાઈ? શું કોઈ ખાસ કારણથી અંબુજા સિમેન્ટ વિરુદ્ધ પગલાં નથી લેવાયા? શું ભારે ભરખમ વજનને કારણે જીપીસીબીનો રિપોર્ટ દબાવી રાખ્યો છે? તે સવાલ ગુજરાત ફર્સ્ટનો છે. આખરે ઋષિકેશ પટેલે શું કહ્યું તો શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ. ચોક્કસ એ રિપોર્ટ પ્રમાણે સરકારે આગામી સમયમાં એને જોઈ અને પગલાં લેશે. ચોક્કસ એ રિપોર્ટ પ્રમાણે સરકારે આગામી સમયમાં એને જોઈ અને પગલાં લેશે. આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે નિકુંજ જોડાઈ ગયા છે અને ન્યૂઝરૂમથી વિનોદ દેસાઈ પણ જોડાયા છે. સૌપ્રથમ નિકુંજ, આપની પાસે આવવા માંગીશ કે કેબિનેટ બ્રીફિંગ વખતે આપણે તમે જ્યારે જે સવાલ પૂછ્યો ઋષિકેશ પટેલને ત્યારે તેમના તરફથી કેવી પ્રતિક્રિયા આપવામાં આવી, કેવું આશ્વાસન આપવામાં આવ્યું? જી વિકાસ, જે અહેવાલ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો અને ત્યારબાદ ત્યાંના સ્થાનિક આરો જે છે તેમને સાથે પણ વાત થઈ અને તેમને જે પ્રકારે કહ્યું કે જે કંપનીના પોલ્યુશનનો ઇસ્યુ છે તેની ઘણી બધી ફરિયાદ તેમને મળી છે અને તેનો સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને તેમને ગાંધીનગર મોકલી દીધો છે. આ અંગે જ્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને સવાલ કરવામાં આવ્યો કે ત્યાં સ્થાનિક જે લોકો છે તેને રહેવું ખૂબ જ મુશ્કેલ રૂપ છે, પોલ્યુશનની પરિસ્થિતિ એ પ્રકારની છે કે ત્યાં જીવન જીવવું પણ મુશ્કેલ બને તે પ્રકારની પરિસ્થિતિ છે અને તે અંગે સ્થાનિક લેવલે રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને તેને ગાંધીનગર પણ મોકલાયો છે, તો શું તેને સામે પગલાં લેવાશે કે નહીં? પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જરૂરથી ખાતરી આપી છે કે જો જીપીસીબીને આ પ્રકારનો રિપોર્ટ સ્થાનિક કક્ષાએથી મળ્યો હશે તો જરૂરથી તે અંગેના પગલાઓ જે છે તે લેવામાં આવશે. કારણ કે પોલ્યુશન એ સૌથી મોટો પ્રશ્ન છે અને જે પ્રકારની પરિસ્થિતિ સ્થાનિક લેવલે છે, જે પ્રકારની પરિસ્થિતિ ત્યાંના આપણા પ્રતિનિધિઓએ દર્શાવી છે, તે પરિસ્થિતિના આધારે જે પ્રકારે ત્યાંની સ્થાનિક જનતાનો રોષ છે, સ્થાનિક જનતાની અનેક ફરિયાદો હતી, તે ફરિયાદ અત્યાર સુધી સાંભળવામાં નથી આવી. પરંતુ તેનો રિપોર્ટ જરૂરથી તૈયાર થયો છે, તે રિપોર્ટ ગાંધીનગર પહોંચ્યો છે, પરંતુ હજી સુધી તેના પર પગલાં નથી લેવાયા. જરૂરથી પ્રવક્તા મંત્રીએ એ ખાતરી આપી છે કે રિપોર્ટની અંદર જે પણ બાબતો હશે તેના આધારે પગલાં લેવાશે, પરંતુ આ પગલાં ક્યારે લેવાશે તે પણ એક મોટો સવાલ છે. બિલકુલ, આભાર નિકુંજ અમારી સાથે જોડા બદલ. ન્યૂઝરૂમથી વિનોદ અમારી સાથે જોડાયેલ છે. વિનોદ, હવે મંત્રીશ્રીએ જે આટલો ખૂબ જ મોટો મામલો છે, હજારો લોકોના જીવનનો સવાલ છે, ફક્ત 3 સેકન્ડમાં તેમણે જવાબ આપી દીધો કે અહીંયા રિપોર્ટ આવ્યો છે તો તપાસ કરીશું, પરંતુ આપણે વિશ્વાસ તો રાખવો પડશે ને, કારણ કે સિનિયર મોસ્ટ મંત્રી છે, કાયદા ન્યાય મંત્રાલય તેમની પાસે છે, શિક્ષણ મંત્રાલય તેમની પાસે છે, આરોગ્ય મંત્રાલય તેમની પાસે છે અને તેમણે 3 સેકન્ડમાં જવાબ આપ્યો છે, આપણે વિશ્વાસ રાખવો પડશે ને મંત્રી સાહેબ? ચોક્કસ. વિકાસ, એક તો સિનિયર મંત્રી છે ને પાછા રાજ્ય સરકારના પ્રવક્તા છે, એટલે કે એટલે તો થાય જ, આપણે એવો વિશ્વાસ રાખીએ કે ઋષિકેશ ભાઈએ કીધું છે કે પગલાં લેવાશે તો લેવાશે જ, કારણ કે ઋષિકેશ ભાઈએ કીધું છે કે આમાં પગલાં લેવાશે. હવે સવાલ એ છે કે જૂનાગઢની જે રિજનલ કચેરી છે એવું કહી રહી છે કે ફાઇલ અમે વડી કચેરીને મોકલી છે, પણ વિકાસ કદાચ આ તો સિમેન્ટનો ભાર છે ફાઇલ ઉપર એટલો બધો ભાર કે એને 1.5 મહિનો જૂનાગઢથી નીકળી અને ગાંધીનગર પહોંચતા લાગ્યો હશે, અને રાજ્ય સરકાર પણ કહે છે કે અમારે અમે પગલાં લઈશું, તો હવે ખબર નથી પડતી વડી કચેરી રિપોર્ટ મોકલે છે, જીપીસીબી કંઈ જવાબ અહીંયા ગાંધીનગરની વડી કચેરી આપતી નથી અને રાજ્ય સરકારને રિપોર્ટ મળે એટલે તરત પગલાં લેવા છે.
તો આમાં ફાઇલ કઈ જગ્યાએ અટવાય છે, કયા ખૂણામાં અટવાય છે, અથવા તો કયા ભાર નીચે આ ફાઇલ દબાઈ છે. પણ જ્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને ખૂબ સિનિયર મંત્રી ઋષિકેશભાઈ એવું કહી રહ્યા છે કે ચોક્કસ પગલાં લઈશું, એટલે આપણે એવો એક આશકારો થાય કે ભાઈ રાજ્ય સરકારના સિનિયર મોસ્ટ મંત્રી ઋષિકેશભાઈએ કીધું છે, એટલે આમાં ચોક્કસથી પગલાં તો લેવાશે જ. બિલકુલ, આભાર વિનોદ અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો ઘણા બધા સવાલ તો હજુ પણ ઉપસ્થિત છે. શું ભારે ભરખમ વજનને કારણે જીપીસીબીનો જે રિપોર્ટ છે, જે જૂનાગઢ આરો કચેરીથી મોકલવામાં આવ્યો છે, શું તે ગાંધીનગરમાં દબાવી રાખવામાં આવ્યું છે કે પછી જાણી જોઈને એક કંપનીનું નામ તેમાં જોડાયેલું છે, અદાણી, આ નામને કારણે આ રિપોર્ટ સંતાડીને કે દબાવી રાખવામાં આવ્યું છે, તે એક સવાલ. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી થતો જ રહેશે.